नमस्कार विद्यार्थी मित्रों, तपोवन साइंस एकेडमीमां आपનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 કે જેમાં બે સૃષ્ટિ વિશે અભ્યાસ કરી ગયા, મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિ. હવે આજે આપણે શરૂઆત કરીશું ત્રીજી સૃષ્ટિ. હવે એ જે ત્રીજી સૃષ્ટિ કે જેનું નામ છે ફૂગ સૃષ્ટિ, આજે ત્રીજી સૃષ્ટિ છે કે જેને ફૂગ સૃષ્ટિ કહેવામાં આવે છે. એમ જનરલી તમે જોવા જાય ને તો ફૂગ તો તમે જોઈ જ હશે. આપણા ઘરમાં જો ખાવાનું પડી રહે અથવા તો તમે કોઈકવાર સ્કૂલમાં જો ટિફિન બોક્સ ભૂલી ગયા તો એમને એમ જો પડી રહેલું હોય તો એની અંદર ફૂગ થઈ જાય છે. તેમજ આપણા ઘરમાં જો બ્રેડ પડી રહેલું હોય બહાર એમ જ, તો એ બહાર બ્રેડ જે પડી રહેલું હોય તો એના પર બે ત્રણ દિવસ રહીને ઘણીવાર ફૂગ પણ જોવા મળે છે. ઇવન રોટલી જે હોય તો રોટલી બી ત્રણ ચાર દિવસ એમને એમ પડી રહે ને તો એના પર ફૂગ ઉત્પન્ન થાય છે. એટલે તમે આજુબાજુ તમારી ઘણા એવા એક્ઝામ્પલ છે કે તમે ફૂગ જોઈ હશે. ઘણીવાર તો વનસ્પતિ છે ને, વનસ્પતિ પણ એક સફેદ પર્ણ જે હોય ને તે પર્ણ પર સફેદ તાંતણા જેવી એક રચના જોવા મળે છે, તો એને પણ ફૂગ કહેવામાં આવે છે. તો આ જે ફૂગ છે કે જે વિષમપોષી સજીવોની એક યુનિક લક્ષણ છે. યુનિક લક્ષણ એટલે આમ કહીએ ને કે ફૂગ સૃષ્ટિ કે જેમાં સમાવિષ્ટ બધા જ સજીવો જે છે, તો ફૂગ સૃષ્ટિમાં સમાવિષ્ટ બધા જ સજીવો વિષમપોષી છે. એટલે કે કોઈ સ્વયંપોષી નથી, એટલે કે ખોરાક માટે બીજા પર જ આધાર રાખે છે. હવે આ જે ફૂગ જે હોય ને તો એ બાહ્યાકાર દ્રષ્ટિએ પણ બહુ અલગ અલગ પ્રકારની રચના ધરાવે છે. તો બાહ્યાકાર રચના ફૂગમાં અલગ અલગ પ્રકારની જોવા મળે છે, તેમજ જુદા જુદા નિવાસસ્થાનમાં જોવા મળે છે. એમ તમે વિચારી બી નહીં શકો એવા નિવાસસ્થાનમાં જોવા મળે, હવા પાણી જમીન બધે જ ફૂગ જોવા મળે છે. હવે તમે આમ જો તો સડી ગયેલા ફ્રૂટ્સ હોય બરાબર, સડેલા ક્યાં ક્યાં જોવા મળે તો તમે જો કે સડેલા ફળ હોય ક્યાં તો બ્રેડ હોય તો જેના પર ફૂગ ઉગી નીકળે છે, બરાબર ને. તમે જનરલી જોવો છો સડેલા જે ફળ હોય કાં તો બ્રેડ હોય કે જેના પર ફૂગ. હવે મશરૂમ જનરલી તમે ખાવો જ છો, પીઝા છે બરાબર, પીઝા છે, બર્ગર છે કે જેમાં મશરૂમ્સ નાખવામાં આવે છે ટોપિંગ તરીકે. તો એ મશરૂમ પણ બધા જ મશરૂમ ખાવા લાયક નહીં હોય હે, અમુક જ મશરૂમની જાતિ જે હોય ને તે ખાવા લાયક હોય છે. તો એ મશરૂમ કે જેને જનરલી ગુજરાતીમાં બિલાડીનો ટોપ કહેવામાં આવે છે કે જેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે. ઘણા લોકો ડૉક્ટર જ કહે છે કે પ્રોટીન તમારામાં કમી થઈ ગયેલી હોય તો મશરૂમ ખાઓ. હવે જનરલી તમે પર્ણ જો તો પર્ણ કે જેના પર તમને એક સફેદ સફેદ ટપકા દેખાય છે તો એ પણ એક પ્રકારની ફૂગ જ છે. તો આવી રીતે રાઈના જે પર્ણ છે તો રાઈના પર્ણો પર સફેદ ટપકા જે જોવા મળે છે ને તે જે સફેદ ટપકા એ ફૂગના લીધે જ હોય છે. એના સિવાય કેટલીક ફૂગ છે ને ફાયદાકારક હોય છે, કેટલીક ફૂગ જે છે તે ફાયદાકારક હોય છે. હવે ફાયદાકારક ફૂગ વિશે આપણે વાત કરીએ તો સૌથી પહેલાં ઈસ્ટ. ઈસ્ટ એમ જોવા જાય છે ને તો એક કોષી સજીવ છે. ઓલમોસ્ટ ફૂગ બહુકોષી છે, તેમાં એક અપવાદ છે ઈસ્ટ કે જે એક કોષી સજીવ છે. તો આ જે ઈસ્ટ છે કે જેને આથો લાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે, તેમજ બ્રેડ બનાવવા માટે અને જવમાંથી દારૂના ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ થાય છે. હવે બ્રેડ એટલે મેંદાનું બનેલું હોય તો મેંદાના લોટ છે ને એમાં આ ઈસ્ટ નાખવામાં આવે છે અને આ ઈસ્ટ મનુષ્યને કોઈપણ પ્રકારની હાનિ પહોંચાડતી નથી. તો આ ઈસ્ટ જો નાખવામાં આવે એના લીધે જે બ્રેડનો લોટ હોય ને એમાં આથો આવે, આથો આવે એના લીધે બ્રેડ કેવા થાય છે, સોફ્ટ થાય છે. એવી રીતે જવ છે તો જવમાંથી આલ્કોહોલના ઉત્પાદન માટે ઈસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. એના સિવાય આપણે બીજી એક્ઝામ્પલ લઈએ તો પ્રતિ જૈવિક દ્રવ્યોના ઉત્પાદન માટે, પ્રતિજૈવિક દ્રવ્ય એટલે આપણે એને શું કહીએ, એન્ટીબાયોટિક. તો એન્ટીબાયોટિકના ઉત્પાદન માટે ફૂગની જરૂર પડે છે, જેમ કે પેનિસિલિન એ ફૂગનું નામ છે. સૌ પ્રથમ જો તમને કહું ને
તો સૌથી પહેલાં જો એન્ટીબાયોટિક બનાવવામાં આવેલી હોય ને તો આ પેનિસિલિન ફૂગમાંથી એલેક્ઝાન્ડર વૈજ્ઞાનિક દ્વારા. પછી કેટલીક ફૂગ જે હોય ને તે રોગકારક હોય, કેટલીક ફૂગ રોગકારક હોય, જેમ કે મનુષ્ય છે તો મનુષ્યમાં દરાજનો રોગ ઉત્પન્ન કરે છે, મનુષ્ય છે તો મનુષ્યમાં દરાજનો રોગ ઉત્પન્ન કરે છે. હવે કેટલીક ફૂગ છે કે જે વનસ્પતિ અને પ્રાણીઓમાં, કેટલીક ફૂગ એવી હોય કે જે વનસ્પતિ છે પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે, જેમ કે પક્ષનિયા રોગ, આ રોગનું નામ છે પક્ષનિયા રોગ, ઘેરુનો રોગ, તો આ બધા જે રોગ છે ને, પક્ષનિયા, ઘેરુનો રોગ, ત્યાર પછી દરાજ કહીએ, પછી આપણે આગળ વાત કરીએ કે જે ઘણા એવા રોગ છે કે જે ફૂગ દ્વારા થાય છે. આ યાદ રાખજો, ઈસ્ટ છે કે જેનો ઉપયોગ બ્રેડ અને જવમાંથી દારૂ બનાવવા માટે થાય છે, પ્રતિજૈવિક દ્રવ્યોના ઉત્પાદન એટલે કે એન્ટીબાયોટિક બનાવવા માટે પેલિસિલિનનો ઉપયોગ થાય છે, મનુષ્યમાં દરાજના રોગ માટે ફૂગ જવાબદાર છે, તેમજ વનસ્પતિ અને પ્રાણી છે કે જેમાં પક્ષનિયા અને ઘેરુનો રોગ માટે ફૂગ જવાબદાર છે. તો આવી રીતે અત્ર તત્ર સર્વત્ર એમ કહીએ તો બધે જ હવા, પાણી, જમીન, મનુષ્યની અંદર, પ્રાણીઓની અંદર કે પ્રાણીઓના શરીરની ઉપર બધે જ ફૂગ વસવાટ કરે છે. ઇન શોર્ટ, જ્યાં ભેજયુક્ત વાતાવરણ હોય ને ત્યાં ફૂગ સરળતાથી વસવાટ કરે. જેમ કે હમણાં વરસાદની સિઝન ચાલે, આપણે રેઇનકોટ જો એમને એમ પડી રહી તો એમાં ફૂગ થઈ જશે, કાં તો ચામડાની વસ્તુ, જો ચામડાની વસ્તુ ભીની થયેલી હોય અને જો સુકાઈ નહીં અને એમને એમ પડી રહેલી હોય ને તો ત્યાં ફૂગ થાય છે. ઇવન મનુષ્યમાં બી ફૂગ કેવી જગ્યા પર થશે, આપણને અહીંયા છે, બગલ છે, બરાબર, કાનની પાછળ કે જ્યાં પસીનો વધારે વળે, તો એવી ભેજવાળી જગ્યા પર ફૂગ છે કે જે સરળતાથી ઉગે છે. હવે આપણે ખબર, ઘણી વસ્તુ ફ્રીઝમાં મૂકીએ, ડીપ ફ્રીઝરમાં મૂકીએ, તો એનું રીઝન શું? તો આ ડીપ ફ્રીઝરમાં મૂકીએ, આપણે ફ્રીઝરમાં મૂકીએ તો એનાથી શું થાય, તાપમાન કેવું હોય, નીચું હોય, ઠંડુ હોય, જેના લીધે શું થશે, જે સૂક્ષ્મજીવો હોય ને, આ બધા ફૂગ છે, બેક્ટેરિયા છે, કે જેની ચયાપચય ક્રિયા એકદમ ધીમી થઈ જાય, એટલે એ શું થાય, રોગનો ફેલાવો ન કરે, ફ્રીઝમાં એ વૃદ્ધિ પામશે નહીં. છતાંય કેટલીક છે કે જે કેટલીક ફૂગ છે, કેટલાક બેક્ટેરિયા છે કે જે નીચા તાપમાને પણ વૃદ્ધિ પામે છે. જો બાયોલોજી આવે ને એટલે અપવાદનો ભંડાર હોય જ, બરાબર, બાયોલોજી હોય એટલે કે અપવાદનો ભંડાર જોવા મળે. હવે ફૂગ છે ને, ફૂગ કે જેમાં ઈસ્ટ એ એક કોષી છે, એટલે કે ઈસ્ટની રચના જોઉં ને તો ઈસ્ટ આવા જોવા મળે, આના સિવાયની બધી જ ફૂગ જે છે ને તે તંતુ સ્વરૂપે, બધી જ ફૂગ જે છે તે તંતુ સ્વરૂપે હોય છે, એટલે કે આવી રીતે તંતુ સ્વરૂપે હોય છે, બરાબર, આવી રીતે તંતુ સ્વરૂપે હોય છે. તો આ જે તંતુ સ્વરૂપે ગોઠવાયેલી જે ફૂગ છે ને, તો આને કહેવામાં આવે કવક સૂત્ર, આને કહેવામાં આવે કવક સૂત્ર. હવે આ કવક સૂત્ર જો એકબીજા સાથે જાળાની માફક ગોઠવાયેલી છે, તો જ્યારે પણ કવક સૂત્ર એકબીજા સાથે આવી રીતે જાળાની માફક ગોઠવાય તો એને કવક જાળ કહેવામાં આવે છે. હવે ફૂગ કે જેમાં આને ઉપરની તરફ આવી રીતે જે ફૂલેલી રચના હોય ને એને ફળકાઈ કહેવાય, અને એ ફળકાઈ કે જેની અંદર બીજાણુઓ આવેલા હોય છે. તો આવી રીતે ફૂગ જે હોય તે ફૂગ કે જેનું શરીર આવી રીતે લંબાયેલું, ફૂગ કે જેનું શરીર આવી રીતે લંબાયેલું લાંબુ તંતુ જેવું હોય છે, બરાબર, આ તંતુ જેવી રચના કે જેને કવક સૂત્ર અથવા તો કવક તંતુ કહેવામાં આવે છે. હવે આ કવક સૂત્ર, કવક તંતુ તમે જો એકબીજા સાથે જાળાની માફક ગોઠવાયેલી છે,
તો આ જાળાની માફક ગોઠવાયેલી હોય, જાળ સ્વરૂપે ગોઠવાયેલું છે તો એને કવક જાળ કહેવામાં આવે છે. હવે કવક સૂત્ર છે ને બે પ્રકારના જોવા મળે. કવક સૂત્ર જે છે તે કેવા જોવા મળે? બે પ્રકારના જોવા મળે. બે પ્રકારના એટલે શું કહેવાય કે અમુક કવક સૂત્ર જે હોય, ધારો કે આ કવક સૂત્ર છે કે જેમાં અંદર કોષરસ આવેલું છે, બરાબર, અંદર કોષરસ આવેલું છે, પણ એક કવક સૂત્ર કે જેમાં પડદો નથી એટલે કે ઊભી પટલ નથી, તો એમાં આ તમે જો કેટલા બધા કોષ કેન્દ્ર જોઈ શકો. તો આવા પ્રકારનું જે કવક સૂત્ર છે કે જેને બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવાય, આવા પ્રકારનું કવક સૂત્ર કે જેને બહુ કોષ કેન્દ્રીય કવક સૂત્ર કહેવામાં આવે છે. બહુ કોષ કેન્દ્રીય એટલે શું કહેવાય કે આ જો આ કવક સૂત્ર છે કે જેમાં વચ્ચે પટલ નથી જેના લીધે શું થશે, ઘણા બધા કોષ કેન્દ્ર એકબીજાની બાજુમાં ગોઠવાયેલા હોય છે. તો આવી રીતે આ જે કવક સૂત્ર છે કે જેની અંદર એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા મળે છે તો એને બહુ કોષ કેન્દ્રીય કહેવામાં આવે છે. હવે કેટલાક ફૂગ છે ને, તો કેટલાક ફૂગના જે કવક સૂત્ર હોય તો એ કવક સૂત્ર કે જેમાં આડા પડદા અથવા તો ઊભા પડદા જોવા મળે છે. અમુક કવક સૂત્ર કે જેને આડા અથવા તો ત્રાસા પડદા જોવા મળે છે, તો આને પડદામય એવી તેવી કહી શકીએ, પડદામય કવક સૂત્ર. આને બહુ કોષ કેન્દ્રીય અવસ્થા કહેવામાં આવશે નહીં. તો આવી રીતે કેટલાક ફૂગ કે જેમાં કવક સૂત્રમાં પડદા જોવા મળશે નહીં તો એમાં બહુ કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. હવે કેટલાક કવક સૂત્ર કે જેમાં આવી રીતે આડી ત્રાસી લાઈન હોય કાં તો ઊભી લાઈન હોય છે, જેના લીધે એક સ્પષ્ટ કોષનું નિર્માણ થાય છે કે જેને પડદામય કવક સૂત્ર પણ આપણે કહી શકીએ. તો આવી રીતે ફૂગ છે કે ફૂગ કે જેમાં તાંતણા જેવી લાંબી રચના હોય કે જેને કવક સૂત્ર કહેવાય, અને એ જાળી જેવી રચના બનાવે જેને કવક જાળ કહેવામાં આવે છે. ઘણા ફૂગ કે જેમાં પડદો નથી જેના લીધે બહુ કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે, ઘણામાં કવક સૂત્ર હોય છે એટલે કે બહુ કોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળતી નથી. હવે ફૂગ છે તો ફૂગ કે જેની કોષ દિવાલ કાઇટિન તેમજ અન્ય પોલીસેકેરાઇડની બનેલી હોય છે, ફૂગ કે ફૂગની કોષ દિવાલ કાઇટિન અને પોલીસેકેરાઇડ્સની બનેલી હોય એટલે એને ફંગસ સેલ્યુલોઝ કહેવામાં આવે છે. યાદ રાખજો, એમ પૂછાય કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય, કાઇટિનની કહી શકો અથવા તો ફંગસ સેલ્યુલોઝ પણ કહી શકો છો, બરાબર. આ જે કાઇટિન અને પોલીસેકેરાઇડનું બંને કમ્બાઈન થાય ને, તો એ બંનેના સંગઠન કે જેને ફંગસ સેલ્યુલોઝ કહેવામાં આવે છે. ચાલો હવે આપણે વાત કરીએ ફૂગની પોષણ પદ્ધતિ વિશે. પોષણ પદ્ધતિ વિશેની વાત કરીએ તો ફૂગ છે કે જે બધા જ કેવા છે, વિષમપોષી, દેટ મીન્સ કે પોતાનો ખોરાક જાતે બનાવતા નથી, પણ એમાંથી કેટલીક ફૂગ જે હોય તે મૃતોપજીવી હોય અને કેટલીક ફૂગ જે હોય તે પરોપજીવી હોય છે. હવે આ જે મૃતોપજીવી અને પરોપજીવી જેમાં ફરક છે, યાદ રાખજો, મૃતોપજીવી અને પરોપજીવી કે જેમાં ફરક છે, તો મૃતોપજીવી એટલે કે મૃત પદાર્થ પર ખોરાક માટે આધાર રાખે, બરાબર, જેમ કે સડી ગયેલી વનસ્પતિ, સડી ગયેલા પ્રાણી, પછી બ્રેડ છે, રોટલી છે કે જે મૃત કહેવાય, બરાબર, તો એના પર ખોરાક માટે આધાર રાખે, અને એમાં રહેલા જે કાર્બનિક પદાર્થ છે ને, તો એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે,
એ જે ખોરાક છે તો એ ખોરાકમાં રહેલા જે કાર્બનિક પદાર્થ છે, વનસળિયેલી વનસ્પતિ છે, મૃત પામેલા પ્રાણી છે કે જેના શરીરમાં રહેલા જે કાર્બનિક પદાર્થો છે તો એ કાર્બનિક પદાર્થોનું વિઘટન કરે અને વિઘટન કર્યા પછી એ પદાર્થોનું શોષણ કરે. એ પદાર્થોનું શું કરે છે તો શોષણ કરે છે. હવે કેટલાક પરોપજીવી, પરોપજીવી એટલે કે જીવંત સજીવ પર ખોરાક માટે આધાર રાખે, એટલે કેટલીક વનસ્પતિ હોય કે પછી પ્રાણી હોય, પ્રાણીઓ પર ખોરાક માટે આધાર રાખે. આમાં યાદ રાખજો, જીવંત પર વનસ્પતિ હોય કે પ્રાણીઓ તેના પર ખોરાક માટે આધાર રાખે તો એને પરોપજીવી કહેવામાં આવે છે. જેમ કે મનુષ્યની આપણે વાત કરીએ તો મનુષ્યના શરીરમાં ઘણીવાર આપણે દરાજ, દરાજ એટલે આપણે ખબર ઘણીવાર એડ જોઈએ છે, અહીંયા ગોળ ચાઠા થઈ જાય તો એ ફૂગ ફંગલ ઇન્ફેક્શન છે. તો આપણે જીવંત જ કહેવાય ને, તો એવી રીતે જીવંત વનસ્પતિ હોય કે પ્રાણી હોય જેના પર ખોરાક માટે આધાર રાખે છે. પણ કેટલીક ફૂગ એવી છે કે જે સહજીવી તરીકે જીવન ગુજારે, કેટલીક ફૂગ એવી છે કે જે સહજીવી તરીકે જીવન ગુજારે. હવે સહજીવી એટલે શું કહેવાય, સહજીવન એટલે કે એનું તમને એક્ઝામ્પલ આપું તો લાઇકેન. આ લાઇકેન બેસ્ટ એક્ઝામ્પલ છે. લાઇકેન એટલે કે લીલ અને ફૂગનું જોડાણ, બરાબર. લીલ અને ફૂગ એકબીજા સાથે સહ જીવન ગુજારે. આ ફૂગ અને લીલ, બરાબર, લીલ અને ફૂગ એકબીજા સાથે સહજીવન ગુજારે. એકબીજા સાથે સહજીવન ગુજારે એટલે શું કહેવાય ખબર, ફૂગ જે છે ને તે લીલને પાણી અને ખનિક્ષાર આપે, એમ કહીએ તો ચાલે, બરાબર. પાણી અને ખનિક્ષાર એટલે કે પોષક તત્વો આપે એની સામે, કારણ કે લીલ છે ને એવી લીલ, આ જે લીલ હોય ને અમુક લીલ એવી હોય કે જે પાણીનું શોષણ ન કરી શકે. હવે પાણીનું શોષણ નહીં કરે તો પછી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા નહીં થાય, ચયાપચય પ્રક્રિયાઓ નહીં થાય, તો એ જીવન પણ નહીં રહેશે. તો એ એટલા માટે એ લીલ જે હોય તે ફૂગ સાથે સહજીવન ગુજારે, જેના લીધે એને પાણી આપે તેમજ નાઇટ્રોજન આપે છે. એની સામે લીલ ફૂગને શું આપે, તો લીલ જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાક બને છે ને, તો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાક બને છે તો લીલ એ ફૂગને આપે છે. બંને વચ્ચે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ છે. લીલ એમ કહેશે હું તને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા જે ખોરાક બને છે તે આપીશ, તો ફૂગ એમ કહેશે હું તને પાણી અને ખનિક્ષાર જેવા પોષક તત્વો આપી દેવા, એટલે આપણે લડવાનું થતું નથી, બંને શાંતિથી રહેશું. એવી રીતે કેટલીક ફૂગ હોય ને કે જે ઉચ્ચ કક્ષાના, કે જે ઉચ્ચ કક્ષાના વનસ્પતિના મૂળ સાથે સહજીવન ગુજારે. આમાં પણ સેમ એ જ કે ફૂગ મૂળ એટલા વિકસિત નહીં હોય કે પ્રોપર માત્રામાં પાણી કે ખનિક્ષાનું શોષણ કરે, તો ફૂગ એને એ વસ્તુ આપશે, નાઇટ્રોજન આપશે, જ્યારે એની સામે ઉચ્ચ કક્ષાની વનસ્પતિ એને ખોરાક આપે છે. તો બંને એકબીજા સાથે શાંતિથી જીવન ગુજારે છે. તો જ્યારે પણ ફૂગ ઉચ્ચ કક્ષાની મૂળ ઉચ્ચ કક્ષાની વનસ્પતિના મૂળ સાથે સહજીવન ગુજારે ને, તો એવા પ્રકારના મૂળને કવક મૂળ કહેવામાં આવે છે. એવા પ્રકારના મૂળને કવક મૂળ કહેવામાં આવે છે. જો એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો પાઇનસ વનસ્પતિ, પાઇનસ વનસ્પતિ કે જેના મૂળ સાથે ફૂગ સહજીવન ગુજારે છે અને બંને શાંતિથી રહે છે, કોઈ પણ પ્રકારની લડાઈ કરતા નથી. ચાલો હવે આપણે વાત કરીએ પ્રજનન પદ્ધતિ વિશે. વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ને એ ફક્ત ફૂગના સામાન્ય લક્ષણ વિશે ચર્ચા કરી રહ્યા છે, કે ઓવરઓલ બધી જે ફૂગ જોવા મળે છે તેમાં આટલા લક્ષણો જોવા મળે છે તેના વિશે ચર્ચા કરી રહ્યા છે.
હવે આપણે વાત કરીએ પ્રજનન પદ્ધતિ. તો આ જે ફૂગ છે એમાં એમ મોટા ભાગે તો છે ને અલિંગી પ્રજનન વધારે જોવા મળે. ફૂગ છે કે જેમાં મોટા ભાગે તો અલિંગી પ્રજનન વધારે જોવા મળે છે. હવે અલિંગી પ્રજનન આપણે જોયું કે અલિંગી પ્રજનન છે તો અલિંગી પ્રજનન કે જેના ઘણા બધા પ્રકાર છે બરાબર, તો અલિંગી પ્રજનન જેમાં અવખંડન, ભાજન બરાબર, અવખંડન દ્વારા, ભાજન દ્વારા તેમજ કલિકા સર્જન દ્વારા અલિંગી પ્રજનન કરે છે બરાબર. ફૂગ છે તો ફૂગ અલિંગી પ્રજનન અવખંડન દ્વારા કરશે, ક્યાં તો ભાજન દ્વારા કરશે, ક્યાં તો પછી કલિકા સર્જન દ્વારા કરે છે. હવે ફૂગ જે છે તે આવી રીતે વાનસ્પતિક પ્રજનન કરે. ફૂગ જે છે તે વાનસ્પતિક પ્રજનન કરે. આ વર્ણ સમજવા જેવો છે. વાનસ્પતિક પ્રજનન એટલે શું કહેવાય? વાનસ્પતિક પ્રજનન એટલે કે વનસ્પતિ, અમુક વનસ્પતિ હોય ને તો એ અમુક વનસ્પતિ પણ અલિંગી પ્રજનન કરે. તો જે વનસ્પતિ અલિંગી પ્રજનન કરે ને તો એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે. તો વનસ્પતિમાં જોવા મળતી જે અલિંગી પ્રજનનની પદ્ધતિ છે તો એને વાનસ્પતિક પ્રજનન કહેવામાં આવે છે કે જેમાં મૂળ, પ્રકાંડ અથવા તો પર્ણ ની જે કલિકાઓ છે એમાંથી નવી વનસ્પતિનું સર્જન થાય. તો આમાં પણ કંઈક એવું જ છે કે વાનસ્પતિક પ્રજનન કરે એટલે કે આ જે ફૂગ હોય ને તો એ ફૂગ વિશિષ્ટ પ્રકારના, ફૂગ જે છે તે વિશિષ્ટ પ્રકારના અલિંગી બીજાણુઓનું સર્જન કરે અને એ અલિંગી બીજાણુ કે જેમાંથી નવી ફૂગનું નિર્માણ થાય. યાદ રાખજો, અલિંગી પ્રજનન કરવા માટે ફૂગ જે હોય ને એ વિશિષ્ટ પ્રકારના બીજાણુનું સર્જન કરે અને એ બીજાણુમાંથી નવી ફૂગનું નિર્માણ થાય છે. હવે જુદા જુદા પ્રકારની ફૂગ હોય તો એમાં એ બીજાણુના નામ જુદા જુદા હોય. કન્ફ્યુઝ નહીં થતા જો, જુદા જુદા પ્રકારના ફૂગ હોય તો એમાંથી ઉત્પન્ન થતા જે બીજાણુ હોય તેના નામ અલગ છે. જેમ કે કણી બીજાણુ બરાબર, કણી બીજાણુ કે ચલ બીજાણુ, કણી બીજાણુ, ચલ બીજાણુ કહેવાતા આ વિશિષ્ટ પ્રકારના બીજાણુ છે કે જે અલિંગી પ્રજનન કરે છે. અને એટલે અલિંગી પ્રજનન એટલે કે આ બીજાણુ છે કે જેમાંથી શેનું નિર્માણ થશે, ફૂગનું નિર્માણ થાય છે. હવે કેટલીક ફૂગ જે હોય ને તો કેટલીક ફૂગ કે જે લિંગી પ્રજનન કરે, કેટલીક ફૂગ કે જેમાં લિંગી પ્રજનન કરે છે. હવે એ લિંગી પ્રજનન કરવા માટે બરાબર, એ લિંગી પ્રજનન કરવા માટે બીજાણુઓનું સર્જન કરે છે. જેમ કે ધાણી બીજાણુ, ત્યારબાદ પ્રકણી બીજાણુ બરાબર, ધાણી બીજાણુઓ અને પ્રકણી બીજાણુ, આ બંને યાદ રાખજો કે અંડ બીજાણુ, આ બધા નામ તમારે ધ્યાનમાં રાખવાના કે અંડ બીજાણુ, ધાણી બીજાણુ કે પછી પ્રકણી બીજાણુ બરાબર. તો આ ત્રણ બીજાણુ દ્વારા એ લિંગી પ્રજનન કરે છે. અંડ બીજાણુ, ધાણી બીજાણુ અને પ્રકણી બીજાણુઓ દ્વારા લિંગી પ્રજનન કરે છે. જો બંનેમાં ફરક છે, અલિંગી પ્રજનન કણી બીજાણુ કાં તો ચલ બીજાણુ દ્વારા થાય અને લિંગી પ્રજનન જે છે તે ધાણી બીજાણુ, પ્રકણી બીજાણુ અથવા તો અંડ બીજાણુ દ્વારા થાય છે. સિમ્પલ તમને કહું તો લિંગી પ્રજનન માટેના બીજાણુના નામ અલગ છે અને અલિંગી પ્રજનન માટેના બીજાણુના નામ અલગ છે. એટલે કે યાદ રાખજો કયા બીજાણુ કયા પ્રકારનું લિંગ પ્રજનન દર્શાવે છે. હવે ફળકાય
ફળકા એટલે શું કહેવાય ખબર? એ પહેલાં તમને કહી દઉં. ધારો કે આ ફૂગ છે, ફૂગની ઉપર આ કોથળી જેવો ફૂલેલો ભાગ છે, તો આ જે કોથળી જેવો ફૂલેલો ભાગ એને કહેવામાં આવે ફળકાય. અને એ ફળકાય કે જેની અંદર આ ત્રણમાંથી કોઈ પણ એક પ્રકારના બીજાણુ આવેલા હોય છે. તો આવી રીતે ફળકાય કહેવાતી રચના છે જેની માટે ધાની વડ પણ યુઝ થાય, બરાબર, બીજાણુ ધાની વડ પણ યુઝ થાય, ખ્યાલ આવ્યો? એની માટે બીજાણુ ધાની એટલે કે બીજાણુને રહેવા માટેનું ઘર, આ બીજાણુને રહેવા માટેનું ઘર કે જેને બીજાણુ ધાની કહેવામાં આવે છે, આ કવક સૂત્ર. તો આવી રીતે આ જે ફળકાય કહેવાતી જે વિશિષ્ટ રચના છે, તો એ વિશિષ્ટ રચનાઓ કે જેમાં વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે, એ વિવિધ પ્રકારના બીજાણુ એટલે કે કાં તો ધાની બીજાણુ, કાં તો પ્રકણી બીજાણુ, કાં તો અંડ બીજાણુ, આ વિવિધ પ્રકારના બીજાણુ ઉત્પન્ન થાય છે. હવે આપણે ફૂગમાં વાત કરીએ ને લિંગી પ્રજનન, તો લિંગી પ્રજનનના ફૂગમાં ત્રણ તબક્કા જોવા મળે છે. ફૂગ છે તો ફૂગ કે જેમાં લિંગી પ્રજનનના ત્રણ તબક્કા જોવા મળે છે. ચાલો, એમાંનો પહેલો તબક્કો છે જીવરસ સયુગ્મન. પહેલો તબક્કો છે જીવરસ સયુગ્મન. ત્યાર પછી બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સયુગ્મન. બીજો તબક્કો છે કોષ કેન્દ્ર સયુગ્મન. અને ત્રીજો તબક્કો છે અર્ધીકરણ. જો યાદ રાખજો, લિંગી પ્રજનન જે ફૂગ દર્શાવતી હશે તો એમાં ત્રણ તબક્કા જોવા મળે છે. લિંગી પ્રજનનના ત્રણ તબક્કા જોવા મળે છે. સૌથી પહેલાં જીવરસ સહયુગ્મન, ત્યાર પછી કોષ કેન્દ્ર સહયુગ્મન, પછી અર્ધીકરણ. તો જો હવે જીવરસ સહયુગ્મનમાં આપણે વાત કરીએ તો જીવરસ સહયુગ્મન કે જેમાં જીવરસનું જોડાણ થાય, યાદ રાખો જીવરસનું જોડાણ થાય. કોષ કેન્દ્ર સહયુગ્મન એટલે કે કોષ કેન્દ્રનું જોડાણ થશે. અને અર્ધીકરણ એટલે શું કહેવાય કે કોષ કેન્દ્રના જોડાણ થયા પછી જે ફલિતાંડ બને છે ને, તો એ ફલિતાંડ અર્ધીકરણમાં જાય છે. તો એવી રીતે એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. તો હવે આપણે વાત કરીએ પહેલાં જીવરસ સયુગ્મન. તો જીવરસ સયુગ્મન કે જેમાં બે ચલિત અથવા તો બે અચલિત, બરાબર, બે ચલિત અથવા તો બે અચલિત જન્યુઓ, યાદ રાખજો જીવરસ જોડાણ કે જેમાં બે ચલિત અથવા તો બે અચલિત જન્યુઓના જીવરસનું જોડાણ થાય. તો બે ચલિત એટલે શું કહેવાય, કસા ધરાવે, બે બંને જન્યુ કસા ધરાવે તો એને ચલિત કહેવાય, અને બંનેમાંથી કોઈ પણ એક કસા ન ધરાવે તો એને અચલિત કહેવામાં આવે, બરાબર. તો હવે ધારો કે આ જન્યુ છે, આ બંને જન્યુ છે, અહીંયા દોરી દઉં એટલે યાદ રહેશે. આ બંને, કારણ કે લિંગી પ્રજનન છે તો લિંગી પ્રજનનમાં બે જન્યુઓનું જોડાણ થાય છે, નર જન્યુ અને માદા જન્યુ, એમ બે જન્યુઓનું જોડાણ થાય છે. ધારો કે આ જન્યુઓ છે બંને, તો જીવરસ સંયુગ્મનમાં તો શું થશે, સૌથી પહેલાં આ બંને જન્યુ છે ને એની અંદર આ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્ર છે જન્યુઓના અને આ કોષ રસ, તો સૌથી પહેલાં શું થશે, બંને જન્યુઓના કોષ રસ એકબીજા સાથે જોડાય છે. તો બંનેના કોષ રસ વચ્ચે જોડાણ થાય તો એને જીવરસ સયુગ્મન કહેવામાં આવે છે. જો કહું આ જન્યુઓ છે, જન્યુઓનું આ કોષ કેન્દ્ર છે, એની ફરતે આ ભાગ છે કે જેને કોષ રસ કહેવામાં આવે, તો સૌથી પહેલાં તબક્કા કે જેમાં કોષ રસનું જોડાણ થશે, કોષ રસ અને જીવરસ સેમ, પણ અહીંયા જો કોષ કેન્દ્રનું જોડાણ થયેલું નથી,
પછી બીજા તબક્કામાં શું થશે કે કોષ કેન્દ્રનું જોડાણ થશે. બીજા તબક્કામાં બે કોષ કેન્દ્રનું જોડાણ થાય. એટલે હવે શું થશે, આમાં આ જે બે કોષ કેન્દ્ર છે ને, આમાં રહેલા જે બે કોષ કેન્દ્ર છે, તો હવે આ બે કોષ કેન્દ્રનું જોડાણ થશે. હવે આ જે બે કોષ કેન્દ્રનું જોડાણ થયું ને, તેને હવે આપણે કહીશું ફલિતાંડ. જ્યારે પણ બે કોષ કેન્દ્ર એકબીજા સાથે જોડાય, પછી એ કોષ માટે વર્ડ વપરાય છે ફલિતાંડ. હવે આ જે ફલિતાંડ છે, તો એ ફલિતાંડ અર્ધીકરણમાં જશે અને અર્ધીકરણમાં જઈને ચાર એકકીય બીજાણુનું નિર્માણ કરે છે. એટલે કે હવે આ ફલિતાંડ જે છે તે અર્ધીકરણ એકમાં જશે અને અર્ધીકરણ એકમાં જઈને બે કોષ બનાવશે અને પછી અર્ધીકરણ બેમાં જઈને બેમાંથી ચાર કોષોનું નિર્માણ કરે છે. હવે તમને ખબર જ છે અહીંયા શું થશે, એન આ કોષ કેન્દ્ર એકકીય છે, આ પણ એકકીય છે, તો બંને એકકીય કોષ કેન્દ્રનું જોડાણ થાય, તો ફલિતાંડ કેવું થઈ ગયું, દ્વિકીય. ફલિતાંડ કેવું થઈ ગયું, દ્વિકીય થઈ ગયું. તો હવે આ બંને, આ દ્વિકીય ફલિતાંડ છે, તો દ્વિકીય ફલિતાંડ અર્ધીકરણ એક કે જેમાં રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જશે, એટલે આ બંને બીજાણુ એન થઈ ગયા, તો એનામાંથી નિર્માણ પામતા બીજાણુ પણ કેવા હોય, એકકીય જ હોય છે. તો આવી રીતે અર્ધીકરણ થાય, જેના પરિણામ સ્વરૂપ ચાર એકકીય બીજાણુનું નિર્માણ થાય છે. ચાર એકકીય બીજાણુ એટલે કે જન્યુ જે વર્ડ વાપરીએ ને, તો જન્યુ હંમેશા કેવા હોય, એકકીય. જન્યુ હંમેશા એકકીય, તો એકકીય માટે વર્ડ વપરાય છે એન. આ એન અને આ એન, આનું કોષ કેન્દ્ર એન અને આનું કોષ કેન્દ્ર એન. અહીંયા ટુ એન વર્ડ નહીં વપરાય, કારણ કે અહીંયા ફક્ત કોષરસ જોડાય છે. તો સૌથી પહેલાંમાં શું થશે, બંને જન્યુઓ જોડાશે. જોડાશે એટલે કે એ લોકોના કોષરસ જોડાય, કોષ કેન્દ્ર જોડાતા નથી. બીજા તબક્કામાં શું થશે, બંનેના કોષ કેન્દ્ર જોડાય. કોષ કેન્દ્ર જોડાય એટલે આપણે એને કહીશું ફલિતાંડ. પછી ફલિતાંડ જે છે તે અર્ધીકરણ કરશે અને અર્ધીકરણ દ્વારા ચાર એકકીય બીજાણુનું નિર્માણ કરે છે. બરાબર. તો આવી રીતે જ્યારે પણ ફૂગ છે, તો ફૂગ કે જેમાં લિંગી પ્રજનન થાય છે ને, તો એ લિંગી પ્રજનન એટલે કે એક પ્રકારની સમાગમની પ્રક્રિયા. તો સમાગમની પ્રક્રિયા દ્વારા લિંગી પ્રજનન કરે છે, તો લિંગી પ્રજનન કે જેમાં સમાગમની પ્રક્રિયા દ્વારા, હવે ધારો કે આ એક ફૂગ છે, બરાબર, આ એક, હવે ધારો કે આ એક ફૂગ છે અને આ બીજી ફૂગ છે, તો બંને ફૂગના આ જે કવક સૂત્ર છે ને, તે સમાગમની પ્રક્રિયા દ્વારા જોડાય છે. યાદ રાખજો, ફૂગ લિંગી પ્રજનન જ્યારે પણ થાય છે, ફૂગમાં જ્યારે પણ લિંગી પ્રજનન થાય છે, તો સમાગમ કરીને બંને એકકીય કવક સૂત્ર એકબીજા સાથે જોડાય છે. બરાબર. બંને એકકીય કવક સૂત્ર જે છે તે એકબીજા સાથે જોડાય છે. આ જો, હવે ફરી પાછું તમને બતાવું. આ એ પહેલી ફૂગ, હવે લિંગી પ્રજનન કરે એટલે સ્વાભાવિક છે બે ફૂગની જરૂર પડે. હવે આ એક ફૂગનું કવક સૂત્ર, આ બીજા ફૂગનું કવક સૂત્ર, હવે શું થશે, લિંગી પ્રજનન થાય છે. અહીંયા કલર બદલી કાઢો એટલે તમને દેખાય. બરાબર. આ બંને વચ્ચે લિંગી પ્રજનન થાય, લિંગી પ્રજનન થાય એટલે શું થશે, બંને કવક સૂત્ર એકબીજા સાથે જોડાય છે. અને યાદ રાખજો, આ જે ફૂગ છે ને, આ પહેલા નંબરની ફૂગ એ પણ એકકીય છે, બીજા નંબરની ફૂગ એ પણ કેવી છે, એકકીય છે. બરાબર. પહેલા નંબરની ફૂગ એકકીય છે અને બીજા નંબરની ફૂગ છે તે પણ એકકીય છે. તો આવી રીતે બંને ફૂગના જે એકકીય કવક સૂત્ર છે ને, તો બંને ફૂગ કે જેના બંનેના
એકકીય કવક સૂત્ર એકબીજા સાથે જોડાઈ જાય છે. જેમ કે આપણે વાત કરીએ, આ પહેલા નંબરની ફૂગનું કવક સૂત્ર, આ બીજા નંબરની ફૂગનું કવક સૂત્ર, આ પણ એકકીય છે, આ પણ એકકીય છે. હવે બંને આવી રીતે સમાગમની ક્રિયાથી જોડાઈ જાય. જોડાઈ જાય એટલે આપણે એમ કહેશું કે બંને એકકીય કોષોનું જોડાણ થયું. હવે આ જોડાણ થયું એટલે કે કોષો વચ્ચે જ જોડાણ થાય, સ્વાભાવિક છે. કવક સૂત્ર જોડાયા એટલે કોષ જોડાયા એવું કહેવામાં આવે છે. હવે આ બંને કોષ જોડાઈ ગયા, એકકીય કોષ એકબીજા સાથે જોડાઈ ગયું. હવે બંને એકકીય કોષ એકબીજા સાથે જોડાય, જેના પરિણામે દ્વિકીય કોષનું નિર્માણ થાય. આ એકકીય કવક સૂત્ર, આ એકકીય કવક સૂત્ર એકબીજા સાથે જોડાઈ ગયા, તો બંને એકકીય કવક સૂત્ર એકબીજા સાથે જોડાઈ જાય, પરિણામે દ્વિકીય કોષનું નિર્માણ થાય છે. હવે બરાબર, દ્વિકીય કોષનું નિર્માણ થાય છે. જો કોષનું નિર્માણ થયું, છતાં પણ કેટલીક ફૂગ એવી છે, જેમ કે આસ્કો અહીંયા લખું છું, કેટલીક ફૂગ એવી છે જેમ કે આસ્કોમાઇટિસ, બરાબર, આસ્કોમાઇટિસ, બરાબર, આ ફૂગના નામ છે, અને બેસિડિયોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ આ ફૂગના વર્ગો છે. યાદ રાખજો, આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ એ બંને ફૂગના વર્ગો છે. તો એ બંનેમાં શું થશે ખબર? ઇન્સ્ટન્ટ કોષ કેન્દ્રનું જોડાણ થશે નહીં. એ બંનેમાં કેવું થાય ખબર? કોષરસનું જોડાણ થઈ જાય, જીવરસ સંયુગ્મન થઈ જાય, પણ તરત ને તરત કોષ કેન્દ્રનું જોડાણ થશે નહીં. થોડા ટાઈમ સુધી આવી રીતે બંને કોષ કેન્દ્ર અલગ જ જોવા મળે છે. તો આવી રીતે જ્યારે પણ બે કોષ કેન્દ્ર અલગ અલગ હોય ને, તો આ તબક્કાને અથવા તો આ સ્થિતિને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવાય. આ સ્થિતિને શું કહેવાય? દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવામાં આવે છે. હવે આ તબક્કો હોય તો એને દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કો કહેવામાં આવે છે. પછી એ થોડા સમય પછી જ્યારે પણ જરૂરિયાત હશે ત્યારે, બરાબર, જ્યારે પણ જરૂરિયાત હશે અથવા તો અનુકૂળ પરિસ્થિતિ આવે ત્યારે આ બે કોષ કેન્દ્ર જોડાશે, જોડાઈને ફલિતાંડ બનાવે અને ફલિતાંડ પછી અર્ધીકરણમાં જાય છે. હવે બીજો એક પ્રશ્ન કે અહીંયા અર્ધીકરણ કરવાની કેમ જરૂર પડી? જનરલી આપણને ખબર છે કે લિંગી પ્રજનન કરતા સજીવો છે કે જે જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણની પ્રક્રિયા કરે છે, તો અહીંયા અંતે કેમ અર્ધીકરણ થાય છે અને આમાંથી નવી સંતતિનું સર્જન થાય છે? આજે એકકીય બીજાણુ કે જેમાંથી નવી સંતતિનું નિર્માણ થાય છે, એવું કેમ? તો યાદ રાખજો, જો અહીંયા ફૂગ કેવી હોય? ફૂગ એકકીય હોય છે, બરાબર. બંને ફૂગ કેવી છે? એકકીય, બરાબર. હવે સ્વાભાવિક છે, બંને ફૂગ એકકીય છે તો એના કોષ કેન્દ્ર બી કેવા હોય? એકકીય હોય, એકકીય હોય, બરાબર. તો હવે આ એકકીય પિતૃ કેવું છે? એકકીય છે. તો સંતતિ પણ કેવી થવી જોઈએ? એકકીય થવી જોઈએ. પણ અહીંયા થશે શું? આ બંને જન્યુઓના જોડાણ થાય છે. પહેલાં જીવરસનું સંયુગ્મન થઈ ગયું, ત્યાં સુધી તો એકકીય છે, પણ બંને કોષ કેન્દ્ર એકકીય એકકીય કોષ કેન્દ્ર અહીંયા જોડાયા. હવે આ કોષ કેન્દ્ર એકકીય છે, આ કોષ કેન્દ્ર એકકીય છે, હવે બંને જોડાઈ ગયા. જોડાઈ ગયા એટલે કોષ કેન્દ્ર કેવું થઈ ગયું? દ્વિકીય. એટલે કે કોષ કેવું થઈ ગયું? દ્વિકીય થઈ ગયું. આ ફલિતાંડ જે છે તે કેવું થઈ ગયું? દ્વિકીય. પણ એકચ્યુઅલી એના મમ્મી પપ્પા તો એકકીય છે. સંતતિ કેવી થઈ ગઈ? દ્વિકીય, જે ચાલે નહીં. નહીં તો શું થાય? આખી ને આખી ફૂગની જાતિ જ બદલાઈ જાય. તો એવું ન થાય એની માટે આ ફલિતાંડ શું કરશે? અર્ધીકરણમાં જશે અને અર્ધીકરણ દ્વારા એકકીય બીજાણુ બનાવશે. એટલે થઈ ગયા આ ચાર સંતતિ છે, તો ચારે ચારમાં એકકીય જ છે. એકકીય થઈ ગઈ ને, તો ચારે ચાર સંતતિ એકકીય થાય એની માટે આ ફલિતાંડ અર્ધીકરણમાં જશે. પાછું કહું છું,
માતા પિતા એકકીય છે તો સંતતિ પણ એકકીય જ હોવી જોઈએ. કેમ કે આપણામાં 46 રંગસૂત્ર છે, કેમ કારણ કે આમાં મમ્મી પપ્પામાં પણ 46 રંગસૂત્ર છે. તો મમ્મી પપ્પામાં 46 રંગસૂત્ર છે તો આપણામાં પણ 46 રંગસૂત્ર હોવા જોઈએ ને, નહીં તો ડબલ થઈ જાય તો આખી નાખી જાતિ બદલાઈ જશે. તો ફૂગમાં પણ એવું જ કે જાતિ નહીં બદલાય, એની માટે માતા પિતા એકકીય છે તો સંતતિ પણ એકકીય જ હોવી જોઈએ. તો એના માટે શું થશે, જીવરસનું જોડાણ થઈ ગયું, કોષ કેન્દ્રનું જોડાણ થાય ને એટલે શું થશે, કોષ દ્વિકીય થાય. તો સોલ્યુશન ડાયરેક્ટલી છે કે ફલિતાન અર્ધીકરણ કરશે અને એકકીય બીજાણુ બનાવશે અને એકકીય બીજાણુમાંથી સંતતિનું નિર્માણ થાય છે. તો આવી રીતે લિંગી પ્રજનન છે. તો લિંગી પ્રજનનમાં 3 તબક્કા જોવા મળે છે. પહેલું જીવરસ સહયુગ્મન, કોષ કેન્દ્ર સહયુગ્મન અને અર્ધીકરણ જોવા મળે છે. ખાસ યાદ રાખજો, આ જે આસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસ વર્ગના જે ફૂગ છે, આસ્કોમાઇસેટિસ અને બેસિડિયોમાઇસેટિસ, એ બી કરીને યાદ રાખો, એ એટલે આસ્કોમાઇસેટિસ, બી એટલે બેસિડિયોમાઇસેટિસ, એમાં શું થશે ખબર, આ જીવરસ સહયુગ્મન થઈ જાય છે, પણ તરત ને તરત કોષ કેન્દ્રનું સહયુગ્મન થશે નહીં. થોડા સમય સુધી મધ્યવર્તી સ્થિતિ જોવા મળે. કેવી સ્થિતિ જોવા મળે, તો બંનેમાં થોડા સમય સુધી આ મધ્યવર્તી સ્થિતિ જોવા મળે છે. મધ્યવર્તી એટલે કે વચગાળાની સ્થિતિ. તો એ વચગાળાની સ્થિતિ એટલે શું કહેવાય, કે જેમાં આ એક કોષ છે કે જેમાં બે કોષ કેન્દ્ર જોવા મળે છે, હજુ આ બંને કોષ કેન્દ્ર જોડાયા નથી. તો આ જે એક કોષની અંદર બે કોષ કેન્દ્ર જોવા મળે તો એને દ્વિકોષ કેન્દ્રીકરણ કહેવામાં આવે છે અને આ અવસ્થાને દ્વિકોષ કેન્દ્રીકરણ તબક્કો કહેવામાં આવે છે. પછી જ્યારે અનુકૂળ પરિસ્થિતિ આવશે ત્યારે આ બંને કોષ કેન્દ્ર જોડાશે, ફલિતાંડ બનાવશે અને ફલિતાંડ અર્ધીકરણમાં જઈને એકકીય બીજાણુનું નિર્માણ કરે છે. તો આવી રીતે આ જે લિંગી પ્રજનન છે એમાં આ એક વિરામની અવસ્થા આસ્કોમાઇસેટિસ અને બેસિડોમાઇસેટિસમાં જોવા મળે છે. આ ખાસ ધ્યાન રાખજો, આને કહેવાય મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા. મધ્યવર્તી દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા એટલે કે બે કોષ કેન્દ્ર જોડાયા નથી, કોષરસમાં એમ જ મુક્તપણે જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો ફૂગ સૃષ્ટિનો જે સામાન્ય લક્ષણનો જે ટોપિક છે એ કમ્પ્લીટ થયો. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે એના વર્ગો વિશે અભ્યાસ કરીશું.